પ્રકરણ અગિયાર બળ અને દબાણ આ પ્રકરણની અંદર આપણે બળ અને દબાણ વિશે માહિતી મેળવીશું પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે ધોરણ સાતમાં તમે શીખ્યા છો એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે એક સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે ક્યારેય આશ્ચર્ય થયું છે તમને ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો અહીં આ વિડીયોમાં જુઓ કે જેની અંદર ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે ગોલકીપર એ દડાને કેટલો ઝડપથી પોતાના બંને હાથ વડે રોકે છે જોયું ને મિત્રો હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે કે તેની ગતિની દિશા બદલાય છે અને દડો સ્થિર થાય છે જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહીએ છીએ બળ એ શું છે જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબો મેળવીશું અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઊંચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય ચાલો આપણે જોઈએ વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ એટલે કે ફોર્સ કહે છે આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે ચાલો આપણે જોઈએ બળો આંતરક્રિયાને કારણે ઉદભવે છે ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કાર ગતિમાં આવશે ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે એટલે કે તે તેના પર બળ લગાડે છે લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે છે નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે તમારા પાઠ્યપુસ્તકની આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ કોણ કોને ધક્કો મારે છે તમે પરિચિત હો તેવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં માં દર્શાવેલી છે આ કિસ્સાઓમાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે કરી શકો છો આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ એમાં બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે જ્યારે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ બીમાં એકબીજાને ખેંચતી દેખાય છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ સીમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે અહીં દર્શાવેલી બે પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે શું આ સત્ય છે આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે બળની શરૂઆત એક્સપ્લોરિંગ ફોર્સિસ ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો શું તમે તેને ખસેડી શકો છો હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો શું હવે તે સહેલાઈથી ખસે છે તમે સમજાવી શકો છો શા માટે હવે